ગાયનિક પ્રોબ્લેમ ટાઈમ એમસીમાં થતી તકલીફો માટે ગાયનિક સમસ્યા માટેના પ્રયોગ સોયાબીનના નવ દાણા રાત્રે અડધી વાટકી પાણીમાં પલાળી દેવા સવારે નળના ફોતરા કાઢીને એક એક દાણો ચાવીને ખાવો પાણી ફેંકી દેવું એકવીસ દિવસ પ્રયોગ કરવો સાત દિવસ બંધ રાખવો આવું એક વર્ષ સુધી કરી શકાય સોયાબીન લેવાથી હોર્મોન્સ બેલેન્સ થાય છે અને સમયમાં નિયમિત બધું ગોઠવાય છે એમસી સમયે થતો દુખાવો એક કપ પાણીમાં પચાસ નંક ફુદીનાના પાન નાખવા ઉકાળવું અને એને ગાળીને એક ચપટી સિંધવ નાખી અને ટાઈમના સમયે હૂફાળું પીવાથી દુખાવો દૂર થાય છે નેપકિન ઠંડા પાણીમાં ભીનું કરી એટલે કે ઠંડા પાણીમાં પલાળીને પેઢીના ભાગ ઉપર રાખવાથી ટાઈમમાં થતો દુખાવો દૂર થશે હેવી બ્લીડિંગ હશે તો ઘટશે ગાયનેક સમસ્યા માટેના પ્રયોગ ગર્ભશયના રોગ માટે આ ગર્ભાશયના કોઈપણ રોગ માટે આ ફાંકી લેવાથી ખૂબ ફાયદો થાય છે સતાવરી પચાસ ગ્રામ જેઠીમાં પચાસ ગ્રામ દારૂ હળદર પચાસ ગ્રામ લોધર પચાસ ગ્રામ અને પબડી સો ગ્રામ એને ફોતરા કાઢીને એના મીચ અંદરથી નીકળે લાલ બીને કાઢી નાખવા એનો પાવડર કરવું અને એ બધું મિક્સ કરવું સવારે આઠથી નવની વચ્ચે એક કપ દૂધ અડધો કપ પાણી ત્રણ ચપટી આ ત્રણ આઈસ્ક્રીમની ચમચી જેટલું આ નાખી અને ઉકાળવું એક કપ દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું અને પછી ગાળીને પી જવું સાંજે બે ચપટી એટલે કે બે આઈસ્ક્રીમ ચમચી જેટલું પાણી સાથે કે મધ સાથે લેવું માસિક સમયે થતી તકલીફ બ્લીડિંગ વધારે આવતું હોય તો આમકી ગોઠલી એટલે કે કેરીના ગોટલી એનો પાવડર કરીને લઈ શકાય આનો સ્ક્રીનશોટ પાડી લેવો અને જરૂર પડે આ બધા પ્રયોગોનો ઉપયોગ કરી શકાય ફાયબ્રોડ એટલે કે ગાઢ હોય તો તરબૂજનો જ્યુસ પીવાથી પણ ફાયદો થાય છે પીસીઓડી માટે એક ચોટી નાની ચમચી સૂટ પાવડર એક નાની ચમચી આ કાળી એટલે કે મરીનો પાવડર અને બે કપ પાણીમાં એને ઉકાળીને પીવાથી ફાયદો થાય છે બે ચપટી તજ પાવડર બે ચપટી મેથી પાવડર બે ચપટી તુલસી પાવડર બે ચપટી અળસી પાવડર આ બધાનું અને મિક્સ કરીને એક નાની ચમચી સવારે મધ સાથે લેવાથી સવાર સાંજ દિવસમાં બે વખત લેવાથી નવ દિવસ રહેવાથી ફાયદો થાય છે સફેદ પાણી માટે એક પાકો કેળો એને ભૂકો કરીને એની અંદર છૂંડો કરીને દસ ટીપા ઘીના અને પાંચ ટીપાં મધના મિક્સ કરીને ખાવાથી સવા સવાર સાંજ નવ દિવસ ખાવાથી ફાયદો થાય છે હેવી બ્લીડિંગ અટકાવવા માટેનો પ્રયોગ કાળું નાગ કેસર આ ખાસ કરીને આખું લાવવું પાવડર ના લેવો કાળું નાગ કેસર બરાબર ચેક કરીને લેવું લાલ નાગ કેસર આવી જાય તો બ્લીડિંગ વધી જાય છે કાળું નાગ કેસર ઠંડુ હોય છે જરાક શેકીને કે પાવડર કરવો ઘી સાકર નાખી સુખડી બનાવવી રોજ એક પીસ ખાવો કેડબરીના પીસ જેવડો પીસ કરીને ખાવા આનાથી હેવી બ્લીડિંગમાં ફાયદો થાય છે અર્જુન છાલ પાવડર પચાસ ગ્રામ રક્તચંદન પચાસ ગ્રામ આ બંનેના પાવડરનું મિશ્રણ કરવું અને એમાંથી ત્રણ આઈસ્ક્રીમની ચમચી જેટલું મધ અને ઘી સાકર સાથે સોરી ઘી સાકર સાથે લેવાથી ફાયદો થાય છે દિવસમાં બે વખત લેવું જોઈએ હેવી બ્લીડિંગ અટકાવવા માટેનો દૂધીના પાણીનો પ્રયોગ ભાર સમૃદ્ધ બસો ગ્રામ જેટલી દૂધી લેવી અને એને ખમણી નાખવી અને એમાં સો બસો એમ જેટલું પાણી નાખવું પંદર મિનિટ રે રહેવા દેવું ત્યાર પછી ગાળી અને એ એમાં બે ચપટી ચૂર્ણ આમળા ચૂર્ણ પચાસ ગ્રામ સૂટ પંદર ગ્રામ પાંચ ગ્રામ મરીનો પાવડર આનું મિશ્રણ કરીને ચૂર્ણ બનાવી લેવું એમાંથી બે ચપટી જેટલું ચૂર્ણ નાખી અને આ પાણી ધીમે ધીમે પીવું જે ખમણ વધે એમાં ફરીથી પાણી નાખી અને પંદર મિનિટ પછી ફરીથી બીજો ગ્લાસ આ રીતે ધીમે ધીમે પીવું મીઠા લીમડાનો જ્યુસ પીવાથી પણ હેવી બ્લીડિંગમાં ફાયદો થાય છે હેવી બ્લીડિંગમાં દિવસમાં બે વખત દિવસમાં બે વખત દૂધીનું પાણી ઉપર બતાવે પ્રમાણે લેવું સવારે નવ વાગે અને બપોરે ચાર વાગે વધારે પડતું માસિક હોય તો કલર થેરાપી કાળા કલરનું ટપકું વચ્ચેની આંગળીમાં કરવું બંને હાથમાં ટપકું કરવું અને ચાર કલાક સુધી રાખવું ત્રણ ટપકા વચ્ચેની આંગળીમાં આ રીતે કરી શકાય ટાઈમમાં ઓછું આવતું હોય જો સમ ટાઈમમાં બેઠો અને ઓછું આવતું હોય તો અને ટાઈમમાં બેસવા માટેનો પ્રયોગ અડધી ચમચી કાળા તલ અડધી ચમચી અજમા બે કપ પાણીમાં પલાળી દેવા જ કાળા તલ ન મળે તો સફેદ તલ ચાલે સવારે એક કલાક પછી ઉકાળવું એક કપ કરવું અને અડધી ચમચી ગોળ નાખીને ગરમ ગરમ પીવું સવારે નળના પીવું ત્રણ દિવસ પીવાથી ટાઈમમાં બેસાય છે ટાઈમમાં બેસવું એટલે બંધ કરી દેવો ત્રણ દિવસ બ્લીડિંગ વધારવા માટે પણ આ પ્રયોગ ચાલે છે આ પીવાથી બ્લીડિંગ વ્યવસ્થિત થઈ જાય છે માસિક વધારવા માટે કલર થેરાપી માસિક ઓછું આવતું હોય તો લાલ કલરના ટપકા અને ઓરેન્જ કલર અને પીળા કલરના ટપકા આ હાથમાં બતાવે છે એ પ્રમાણે કરવા બંને હાથમાં સાથે ટપકા કરવા ચાર કલાક સુધી રાખવા ટપકા કરાવ્યા પછી કંઈ તકલીફ થાય તો હાથ ધોઈ નાખવા માસિક વધારવા માટે કલર થેરાપી માસિક સ્ત્રાવ ચાલુ કરવા માટે જેને બંધ હોય એને ચાલુ કરવા માટે ગ્રીન કલરનું ટપકું બતાવ્યું છે એ પ્રમાણે અને વાદળી કલરનું ટપકું આમાં બતાવ્યું છે એ પ્રમાણે કરવું અને ઓછું આવતું હોય તો લાલ નારંગી પીળો અને લીલો કલરના ટપકા બંને હાથમાં સાથે આ રીતે કરી શકાય વાઇટ ડિસ્ચાર્જ સફેદ પાણી જે બહેનોને તકલીફ હોય એના માટે બહુ સરસ પ્રયોગ છે ચણાની દાળ અઢાર નાંગ રાત્રે અડધી વાટકે પાણીમાં પલાળી દેવી સવારે નળના એક એક દાણો ખૂબ ચાવીને ખાવો રાત્રે પલાળીને સવારે ન ખાતા હો તો સવારે પલાળીને સાંજે લઈ શકાય દેશી દારિયા સો ગ્રામ જરાક શેકીને પાવડર કરવો તેમાં સો ગ્રામ સાકરનો પાવડર મિક્સ કરવો બપોરે ચાર વાગે એક મોટી ચમચી પાવડર ચૂસવો એનાથી સફેદ પાણીમાં ખૂબ ફાયદો થાય છે સવારે નવ વાગ્યે આ અઢાર નંગ ચોખા સાદા ચોખા બાસમતીના ચારે ચોખાના દાણા કાચે કાચા એમને ગળી જવા પાણી સાથે એકવીસ દિવસ પ્રયોગ કરી સાત દિવસ બંધ કરવો ફરી એકવીસ દિવસ પ્રયોગ કરવો સાત દિવસ બંધ કરીને ફરીથી એકવીસ દિવસ પ્રયોગ કરવો ટૂંકમાં ત્રણ વખત પ્રયોગ કરવો વાઇટ ડિસ્ચાર્જ માટે પતંજલિનો સતાવરી પાવડર બાજુમાં ફોટો આપેલો છે એ આઈસ્ક્રીમની ચમચી જેટલો અડધી બાટકીમાં પલાળીને એક કલાક પછી ચપટી સાકર નાખીને પીવું સવારે દસ વાગે અને સાંજે પાંચ વાગે એક મહિના માટે ગાયનિક પ્રોબ્લેમ માટે નીચેના પોઈન્ટ જાતે લેવા લિમ્ફ જી વન જી ટુ આ પોઈન્ટ જાતે લેવાથી ખૂબ ફાયદો થાય છે બેનોએ આ લીફનો પોઈન્ટ લેવા માટે ઝાંઝરા ઝાંઝર ખૂબ જાડા હોય ભલે કોટા હોય તો પણ ચાલે ખૂબ જાડા પહેરવા જે પહેલાં કડલા પહેરતા એ રીતે ઝાંઝરા પહેરવાથી ગાયનેક પ્રોબ્લેમમાં ફાયદો થાય છે ગાયનેક પ્રોબ્લેમ માટે મુદ્રા સહજ શંખ મુદ્રા પાંચ મિનિટ સવા સાંજ કરી શકાય શંખ મુદ્રા કોઈ નિષ્ણાંત પાસે શીખીને જ કરવી જાતે ના શીખ કરવી ગાયનિક પ્રોબ્લેમના બીજા પણ મુદ્રા પાંચ પાંચ મિનિટ કરી શકાય શિવ મુદ્રા પણ પાંચ મિનિટ કરી શકાય પણ એ એક્સપર્ટને પૂછીને અને એને ગાઈડન્સ નીચે કરવું ગર્ભાશયની શુદ્ધિ માટેનો પ્રયોગ ગર્ભાશયની શુદ્ધિ માટે જેને પ્રેગ્નન્સી ન રહેતી હોય તેના માટે ખૂબ ઉપયોગી છે રાત્રે એક કપ પાણીમાં એક ચમચી અજમા બે ચમચી સાકર પાવડર નાખીને પલાળી દેવું સવારે સારી રીતે ઘૂંટીને પી જવું અને ઉકાળવાનું નથી ઘૂંટીને પી જવાનું છે પાંચ દિવસ પ્રયોગ કરવો પીરિયડના પ્રથમ પાંચ દિવસ પીવાનું રહેશે પહેલે દિવસે ટાઈમમાં બેઠો ત્યારથી પાંચ દિવસ પીવાનું રહેશે જે દિવસે પિરિયડમાં બેઠા હો તે દિવસે રાત્રે પલાળવું ત્યારબાદ પાંચ દિવસ પીવું નળના કોઠે એક કલાક પછી પાણી પીવું અને નળના કોઠે આ પાણી પીવું અને એક કલાક પછી ચા નાસ્તો કરી શકાય હવે પછી બીજા દિવ્ય નંબર બતાવવામાં આવશે ટાઈમમાં થતા દુખાવો દૂર કરવા માટે એક કપ પાણીની દોઢ કપ પાણીમાં ફુદીનાના પચાસ જેટલા પાન નાખી ઉકાળવું એક કપ જેટલું કરવું ગાડીને એમાં એક ચપટી સિંધો નાખીને પીવાથી ટાઈમમાં થતા દુખાવોમાં રાહત થાય છે ફુદીનો એ ખૂબ સરસ ઔષધિ છે જે વાયુ દૂર કરે છે અને દુખાવોમાં રાહત થાય છે હેવી બ્લીડિંગ અટકાવવા માટે કોઈપણ જગ્યાએ તિલોય વહેતું હોય તો એને અટકાવવા માટે એનો બહુ અક્ષિત પ્રયોગ છે એક કપ પાણી એમાં એક ચમચી દેશી ધાણાભાજી જો ઘરમાં ઉગાડેલી હોય તો વધારે સારું અને એક કપ જેટલા દાણાભાજીના પાન એને સમારીને એમાં નાખવા એનું જ્યુસ કરવું એટલે કે મિક્સરમાં ફેરવી લેવું અને ફાવે તો એમને પીવું નહીંતર ગાડીને પી શકાય આ પ્રયોગ કરવાથી તાત્કાલિક હે બ્લીડિંગ જ્યાંથી થતું હોય ત્યાં રોકાય છે હેવી બ્લીડિંગમાં તરત જ ફાયદો થાય છે હરસમાં પણ બ્લીડિંગ થતું હોય તો ફાયદો થાય છે પતંજલિની નારી સુધા ગોળી આ ગોળી લેડીઝના કોઈપણ ગાયનેક પ્રોબ્લેમમાં ખૂબ ઉપયોગી છે નારી સુધા સવાર સાંજ એક એક ગોળી પાણી સાથે લેવાથી કોઈ પણ ગાયનેક પ્રોબ્લેમમાં ફાયદો થાય છે એટલે કે બહેનોએ ગાયનેક પ્રોબ્લેમ માટે એલોપેથી દવા લેવા કરતાં આ નારી સુધા ગોળીનો ઉપયોગ કરવો અને ખૂબ ફાયદાકારક છે એ બધા જ તમામ પ્રકારના ગાયનેક પ્રોબ્લેમમાં સરસ પરિણામ આપે છે હવે દિવ્ય નંબર જોઈએ ટાઈમમાં બેસવા માટેનો દિવ્ય નંબર ફાઇવ સિક્સ ડબલ ટુ વન સિક્સ વન લાલ સ્કેચ પેનથી નાભીની નીચે પેઢું ઉપરના ભાગ ઉપર લખવું અને ટાઈમમાં બેસી જાઓ એટલે ભીના કપડાંથી એક કાઢી નાખવું અને એની સાથે એક કાગળમાં લખીને આ નંબર ઓશિકા નીચે અને સાથે રાખી શકાય છે જેનાથી ટાઈમમાં તાત્કાલિક બેસવું હોય અને સમય થઈ ગયો હોય ત્યારે આ પ્રયોગ કરવો પણ પ્રેગ્નન્સી જેવું લાગતું હોય તો ટેસ્ટ કરાવીને આ પ્રયોગ કરવો મિસકેરેજ કશું અવોર્ડ અટકાવવા માટે જેને વારંવાર મિસકેજ થઈ જતું હોય તો એને આ નંબર સાથે રાખવો અને પેટ ઉપર આ નંબર લખી શકાય ટુ થ્રી ફોર સિક્સ સેવન ટુ વન એનાથી વારંવાર જે લોકોને ગર્ભપાત થઈ જતો હોય મિસકેરેજ થઈ જતું હોય કશું અવોર્ડ થઈ જતું હોય એને અટકાવવા માટે આ નંબર છે અને સાથે કાગળમાં રાખીને ઓશિકા નીચે અને સાથે રાખી શકાય તો એનાથી ફાયદો થાય છે નોર્મલ ડિલિવરી કરવા માટે જ્યારે ટાઈમનો દુખાવો શરૂ થાય સોરી જ્યારે ડિલેવરીનો દુખાવો શરૂ થાય ત્યારે ડિલેવરી હોસ્પિટલમાં ગયા પછી આ નંબર પેટ ઉપર એટલે કે પેઢીના ભાગ ઉપર ડબલ વન વન ટુ વન ટુ વન આ નંબર બ્લૂ પેનથી લખવાથી નોર્મલ ડિલેવરી થવાની શક્યતા વધે છે અને નોર્મલ ડિલેવરી થાય છે એના માટે વિજ્યુલેશન કરવું અને સાથે એક ચીઠી ઓશિકાની છે અને સાથે રાખવી જ્યારે દુખાવો શરૂ થાય ત્યારે જ આ પ્રયોગ કરવો પેશાબની નળીમાં ચેપ પસ સેલ બહેનોને જે પેશાબમાં રસી થઈ જતા હોય વારંવાર ચેપ લાગતો હોય ઇન્ફેક્શન લાગતું હોય તો આ નંબરનો પ્રયોગ કરી શકાય થ્રી ફાઇવ ફોર સેવન થ્રી સેવન ફાઇવ લાલ કલરની પેનથી આ કાગળમાં રાખીને એક ઓશિકા નીચે એને સાથે જીઠી રાખવી અને પેડુના ભાગ ઉપર બ્લુ બોલ પેનથી આ નંબર જેમ છે તેમ જગ્યા છોડીને લખવાથી પેશાબની નળીમાં વારંવાર ચેપ લાગતું હોય અને રસી આવતા હોય પસસેલ આવતા હોય તો એ અટકે છે મેને રજોની વૃત્તિ તો આ બેનો માટે ગાયનેક પ્રોબ્લેમની અંદર આ નંબર લખવાથી મેને પોસની અંદર રાહત થાય છે પેઢીના ભાગ ઉપર બ્લૂ પેનથી લખી શકાય અને સાથે ચિઠ્ઠી લાલ કલરથી લખીને સાથે ઓશિકાની છે અને સાથે રાખવી થ્રી વન થ્રી વન સેવન નાઇન એઇટ એનાથી મેને પોસની અંદર ખૂબ રાહત થાય છે મેનેપોઝના જે કંઈ તકલીફો થતી હોય એ તકલીફોમાં રાહત મળે છે જય ભગવાન જય ભગવાન જય ગાયનેક પ્રોબ્લેમ માટે આ ત્રણ મુદ્રા કરવી ખૂબ જરૂરી છે પ્રાણ મુદ્રા છેલ્લી બે આંગળી અંગૂઠા સાથે રાખવી પેલી બે આંગળી સીધી રાખવી અને સવાર સાંજ પાંચથી દસ મિનિટ આ મુદ્રા નિયમિત પ્રમાણે કરવી ત્યાંથી પ્રાણશક્તિ વધે છે અને જે તકલીફ હોય તેમાં રાહત થાય છે તેની સાથે બીજી મુદ્રા સહજ શંખ મુદ્રા બંને હાથના આંગળા મેળવી અને અંગૂઠા સાથે રાખવા અને આ મુદ્રા સવાર સાંજ પાંચથી દસ મિનિટ નિયમિત કરવાથી લેડીઝ પ્રોબ્લેમ ગાયનેક પ્રોબ્લેમ કોઈપણ પ્રકારની તકલીફ હોય ફિશર હોય અરસ હોય એમાં પણ ફાયદો થાય છે અને લોહી સંબંધી કોઈપણ તકલીફમાં ફાયદો થાય છે અને એની સાથે સમાન મુદ્રા પ્રાણ અને સમાન મુદ્રા એ દરેક રોગમાં કરવી જોઈએ પાંચ આંગ ચાર આંગળી સાથે અંગૂઠો સાથે પાંચથી દસ મિનિટ સવાસન કરવાથી વાયુ પિત્ત અને કફ સમાન થાય છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને દરેક રોગ દૂર થાય છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન